कच्छ जिल्लामां पोलीस हेडक्वार्टर खाते पश्चिम कच्छ पोलीसे करी भगवान गणेशजीनी मूर्तिनी स्थापना। पोलीस जवानोए वर्ष 1944 थी चालती आवती परंपरा मुजब दादाने आप्यू गार्ड ऑफ ऑनर, तो पोलीस कर्मीओए भुजना विविध जाहेर रस्ताओ पर गणपति बापा मोरियाना नाद साथे रवाड़ीमां लीधो भाग। रवाड़ीनी अंदर लेजिम दाव, राइफल दाव, તેમજ પીટી દાવો પણ રસ્તામાં બતાવી અને મનોરંજન પૂરું પાડતા, અને જે તે સમયે હજારો માણસો શોભાયાત્રામાં આવતો, ભુજની અંદર એક મોટી શોભાયાત્રા હતી તો ગણેશ ઉત્સવ પોલીસ હેડક્વાર્ટર સમિતિની હતી। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શહેર ભાજપે ગણેશ મહોત્સવની ઉજવણીનો કર્યો પ્રારંભ। ભાજપના આગેવાનોએ લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બને તે માટે કરી પ્રાર્થના। ભારતીય જનતા પાર્ટીની સરકાર આપ જાણો છો એમ કે સર્વ બધાને સાથે રાખીને ચાલતી પાર્ટી છે। 2024ની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ ફરીથી ચૂંટાઈને આવશે અને 400થી વધારે સીટો આવશે એવી અમને આશા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભગવાન ગણેશજીની મૂર્તિની કરવામાં આવી સ્થાપના। ભાદરવી પૂનમના મેળા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ભગવાન શિવજીના મંદિરના પ્રાંગણમાં મૂર્તિની થઈ સ્થાપના। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિએ આરતી ઉતારી કરી પ્રાર્થના। પરશુરામ મંદિર અંબાજી ખાતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે। આમ તો દર વર્ષે અમે 5 દિવસની સ્થાપના કરતા હોઈએ છીએ, પણ અંબાજી ખાતે ભાદરવી જેવો મહામેળો ભરાતો હોય સમિતિ દ્વારા આ વખતે 3 દિવસની સ્થાપના કરી છે અને 3જા દિવસે અમે વિસર્જન કરીશું અને સાથે સાથે ગણપતિ દાદાને પ્રાર્થના કરીશું કે ભાદરવી જેવા મેળામાં કોઈ પણ વિઘ્ન ના આવે અને શાંતિથી સંપન્ન થાય। જૂનાગઢમાં મહાનગરપાલિકાએ તૈયાર કરાવ્યા વિસર્જન કુંડ। લોકો નદી નાળામાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન ન કરે તે માટે કરાયું વિશેષ આયોજન। જ્યાં દર વર્ષે આપણે જે ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે ત્યાં પવિત્ર જળો કે દામોદર કુંડ, મુરગી કુંડ ને નારાયણધરાનું પવિત્ર જળ એમાં મિક્સ કરી અને કુંડને જે આપણે ગણપતિ વિસર્જન માટેનું જે તૈયાર કરવામાં આવે છે, તો દરેક જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ કરું છું કે આ જ કુંડમાં તમારા ઘરે ગણપતિનું જ્યારે પણ સ્થાપન કરો અને પછી વિસર્જન કરવાનું હોય ત્યારે આ જ કુંડમાં વિસર્જન કરજો। ભગવાન શ્રી કૃષ્ણની નગર દેવભૂમિ દ્વારકા રંગાયું ગણેશ મહોત્સવના રંગમાં। રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં સૌથી મોટી ભગવાન ગણેશજીની મૂર્તિની કરવામાં આવી સ્થાપના। આ વખતે 14 વર્ષીય બાળાઓએ સંભાળી તમામ જવાબદારી। જૂનાગઢમાં ગણેશ મહોત્સવમાં જોવા મળી કોમી એકતાની ઝલક। મુસ્લિમ વિસ્તાર ચિતાખાના ચોકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયે સાથે મળી ગણેશજીની મૂર્તિની કરી સ્થાપના। આજથી 40 વર્ષ પહેલા આ વિસ્તારમાં સૌ પ્રથમ વખત મહારાષ્ટ્રીયન શિંદે પરિવારે શરૂ કરી હતી પરંપરા। મહેસાણામાં પરંપરાગત રીતે ગણેશ મહોત્સવનો થયો પ્રારંભ। ગાયકવાડ સમયથી ચાલતી આવતી પરંપરા મુજબ ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની કરવામાં આવી સ્થાપના। પોલીસ જવાનોએ દાદાને આપ્યું ગાર્ડ ઓફ ઓનર। ઊંઝામાં આવેલા એઠોરના ગણેશજી મંદિરમાં દાદાને કરાયો મનમોહક શણગાર।